बनासकांठा जिल्लामां स्थानिक स्वराज्यनी सामान्य चूंटणी योजाई हती, जे अंतर्गत आजे चूंटणी लक्षे मतगणतरी करवामां आवता स्टेप बाय स्टेप परिणाम जाहेर थता विजेता पक्षमां खुशीनो माहोल जोवा मळ्यो हतो। જેમાં પાલનપુર, ડીસા અને ભાભાની ચૂંટણીને લઈ ભાજપનો ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી વ્યાપી જવા પામી હતી। જો કે બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં ભગવો લહેરાતા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠાના થરાદ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીની જીતની ખુશીમાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી એકબીજાને પેડા ખવડાવીને મોં મીઠું કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠાની અંદર ભાભર પાલનપુર ડીસાની અંદર જે નગરપાલિકાની ચૂંટણી યોજાય છે, જ્યારે ત્રણે ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય છે અને વિજય થાય છે, જેને લઈને થરાદની અંદર ભાજપના કાર્યકર્તાના આગેવાનો દ્વારા ફટાકડા ફોડી અને મું મીઠું કરાવ્યું હતું। અત્યારે આપણે જોઈએ તો દર્શનમાં અત્યારે મોટા ભાગે ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો આગળ ઉભા થયા, જે અત્યારે ભાજપની જે જીત થઈ છે, જે પહેલી છ મહાનગરપાલિકાઓને જીતી ત્યારે બાદ અત્યારે બનાસકાંઠાની ત્રણ નગરપાલિકા ઉપર ભાજપે કબજો મેળવ્યો છે। અત્યારે આપણે જોડે સૌ પ્રથમ જીગરાજભાઈ જોડાયા છે, આપણે જીગરાજભાઈને પૂછ્યું કે ખરેખર જીગરાજભાઈ અત્યારે જે ભાજપની જીત થઈ છે આ કોનો જશ આપો છે? આજે ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી મતગણતરી યોજાઈ। એ મતગણતરીની અંદર ગુજરાતની પડદાએ ભારતીય જનતા પાર્ટીની અંદર અતૂટ વિશ્વાસપૂર્વક જે મતદાન કર્યું છે, ગુજરાતની પડદાએ આ મોદી સાહેબનું ગુજરાત છે, આ સી આર પાટીલ સાહેબ, વિજય રૂપાણી, નીતિનભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન છે, જે કાર્યકર્તાઓએ એમનો પરચેવો પાડ્યો એનું આ પરિણામ છે। અને બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની અંદર પણ ભગવો લહેરાયો છે, એ આપણા દરેક કાર્યકરનો પરસેવાનું પરિણામ છે। ભારતીય જનતા પાર્ટી એ એમની જવાબદારી આગળ દબાવશે અને એના પર જવાબદારી ઉપાવી દે, જવાબદારી ઉપાવવાની અંદર એના કાર્યકર્તાઓ અને ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાની સેવા કરવામાં કોઈ કસર રાખશે નહીં એવો અમને દઢ વિશ્વાસ છે। અને એ વિશ્વાસના આધારે ગુજરાતની પડદાએ મતદાન કર્યું છે અને ગુજરાતની પડદાએ મોદી સાહેબે મંત્ર આપ્યો છે કે કોંગ્રેસ મુક્ત ભારત એની દિશામાં ગુજરાત આગળ વધ્યું છે। જય હિન્દ ભારત આગામી। શૈલેષભાઈ પટેલ, શૈલેષભાઈ જે અત્યારે ભાજપનો વિજય થયો છે આપ શું કહેવા માંગશો? અત્યારે જે ભાજપનો વિજય થયો છે એમાં વિકાસને જે આગળ વધારવા માટે જે પડદાએ મત આપ્યું છે એ બધું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને ગુજરાતના સીએમ શ્રી રૂપાણી સાહેબ તથા અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, નીતિનભાઈ નેતૃત્વમાં જે પ્રજાએ, ગુજરાતની પ્રજાએ જે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા મુજબ બહુમતી આપી છે એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર। અત્યારે આપણે જોડે રાજ તાલુકા પંચાયતના પ્રમુખ ધોનાભાઈ માળજવા, ધોનાભાઈ જે ખરેખર અત્યારે જે ત્રણ મહાનગરપાલિકાનો વિજય થયો છે, ખરેખર આ કોના હિસાબે વિજય થયો, શું કહેવા માંગો? આ જે વિજય થયો તે ભારતીય જનતા પાર્ટી અને જ્યારે વિકાસ, વંચિતોના વિકાસને વળગી રહીને જે વંચિતોનો વિકાસ થયો હોય એના પ્રતાપે જ આ પરિણામ આવ્યું છે। અને આ કોરોનામાં જે આર્યા ભારતીય જનતા પાર્ટીએ જે છેવાડાના માણસ સુધી જે ખાતરી કરીને જે કામ કર્યું છે પરિણામ એનું હોય। અત્યારે આપણે જોડે થરાદ શહેરના ભાજપ પ્રમુખ છે જે ચંપકલાલ થોડા, ચંપકલાલ અત્યારે જે છ મહાનગરપાલિકાનો વિજય થયો, ત્યારબાદ હવે જે ત્રણ નગરપાલિકાનો વિજય થયો, આપણું કામ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ચૂંટણીઓ થઈ અને જે જંગી બહુમતીથી અમારો વિજય થયો એ બદલ પ્રજાનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। અત્યારે આપે જોયો હોય કે આ જે ભાજપનો ત્રણ નગરપાલિકામાં જે વિજય થયો છે એને લઈને થરાદની અંદર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આઝાદી રાજપૂત, બીકેન્યો, થરાદ।